નમસ્તે બાળકો, કેમ છો? હવે તમે આગલા વખતમાં અમૃત કાકાનો પર્વત વાર્તા યાદ રહી ગઈ છે ને, હવે એના આધારે બધા પ્રશ્ન જવાબ આઈડિયલમાં લખવાના આવશે. હવે આજે જો બીજું શીખવાનું છે, તમારા પેજ નંબર 76 ઉપર જુઓ, તમારી ગુજરાતીની ટેક્સ્ટ બુક છે ને એની અંદર 76નું પાઠ છઠ્ઠો છે એની અંદર, તો એમાં શબ્દ ગોઠવીને વાક્ય ફરીથી લખવાના છે. એટલે કે આ ત્રણેય વાક્ય આડા અવળા છે. બજારનો વિડીયો આયર્ન ઉતારતો હતો, પણ એ વાક્ય જો ભળે છે તો પહેલાં શું આવે, નામ આવે, તો આયર્ન બજારનો વિડીયો ઉતારતો હતો. પછી લઈને જતા હતા શાકભાજીની લારી સકરાભાઈ, તો એમાં શું આવશે, સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. જો ત્રણેય અલગ અલગ છે ને, તો એમાં બરાબર ગોઠવીને લખવાના કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. પછી હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. એટલે કે આડા અકડા છે ને વાક્ય બધા, આડા અવળા, એ બધા ગોઠવીને પાછા લખવાના છે. હવે તમારે છે ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. રેવલી હતું ને એમાં કે મારી પાસે બે પૈડાવાળું વાહન છે, કોણ લઈને જતું હતું, તો કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ બેઠા હતા. તો એ રીતે તમારે વાક્ય જે આઈડિયલમાં આવશે ને ત્યારે હું બધા લખાવીશ તમને એની અંદર પણ. હવે તમને જો આ બધા ચિત્રો દેખાય છે, જુદા જુદા દેખાય છે, તો હવે એમાં એવું છે કે તમે દુકાનનો બોર્ડ જોયો હશે. તમે કોઈ પણ દુકાને જાઓ ને તો પહેલાં ઉપર બોર્ડ મારેલો જ હોય છે. હવે માનો કે આ બોર્ડ છે ને તમને દેખાય છે, તો કે કૃપાળુ કિરાણા સ્ટોર, અને નીચે લખેલી એની વસ્તુ કે ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી, અને એનું નામ હોય સંપર્ક, તો કે સૃજન વી પટેલ, એવી રીતના બોર્ડ મારેલો હોય છે. એટલે કે શું શું વસ્તુ વેચાતી હોય એનું ના બધા નામ હોય, અને દુકાનદારનું નામ કેવું છે, તો કે એનું નામ લખેલું હોય એમ. હવે એવી રીતના તમે મોબાઈલની દુકાન હોય તો મોબાઈલ ઉપર કેવો વેચાત બોર્ડ લખેલો હોય છે, તો કે રાજર સી મોબાઈલ, કંઈક પણ નામ હોય ને દુકાન એક્સ વાય ઝેડ ગમે તે નામ હોય, તો મોબાઈલમાં એવી રીતના જ હોય. પછી એમાં શું લખેલું હોય, તો કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે. પછી આનો સંપર્ક સાધવાનો હોય તો સૂર્યપ્રકાશ પરમાર, એટલે ભાઈનું નામ લખેલું હોય અને મોબાઈલ નંબર લખવાનો હોય. એટલે તમે તાત્કાલિક કોઈ મોબાઈલથી પણ કરી શકો કે તમે રિચાર્જ કરો છો કે નહીં, એમ મોબાઈલની દુકાનવાળા પાસે જાઓ એટલે તમને ખબર પડી જાય. ઓલું નામ ન લખેલું હોય તો તમને કેમ ખબર પડે કે આ કેની દુકાન છે એમ. મોબાઈલની દુકાન હોય તો આ મોબાઈલનું ચિત્ર દોરેલું હોય છે. પછી એવી જ રીતના સ્વીટ, આપણે જઈએ ને બધું મિષ્ટાન લેવા, તેમાં મીઠાઈ દોરેલી હોય કે જો લાડવા દોરેલા હોય કે ઢેફલી દોરેલી હોય હોય ને, કે એમાં લખેલું હોય મોતીચૂરના લાડુ, શું વેચતા હોય એના નામ લખેલા હોય, કે મોહનથાળ છે, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, પછી માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ, એટલે એ બધું લખેલું હોય, એના મોબાઈલ નંબર લખેલા હોય છે. પછી એમ લખે પ્રસંગના ઓર્ડર પણ લેવામાં આવશે, એમ કે કોઈ પણ પ્રસંગ હોય એમાં પણ અમે ઓર્ડર લેશું, એમ લગ્ન પ્રસંગ હોય કે કોઈને નાનું એવું ફંક્શન હોય, તો એવું બધું લખેલું હોય અને મોબાઈલ નંબર લખેલો, તરત જ આપણે ખબર પડી જાય એમ ફોન દ્વારા. પછી માનો કે બેકરીની વસ્તુ મળતી હોય તો એમાં શું હોય, બ્રેડ દોરેલી છે જુઓ, પછી કોન દોરેલો હોય, એટલે એમાં પછી શું શું મળે, બેકરીવાળા પાસે જાઓ તો ત્યાં શું મળે, ત્યાં લોટ મળે ન મળે, ત્યાં બ્રેડ, પાવ, ટોસ્ટ, કેન્ડી, આઈસ્ક્રીમ, ક્રીમ, એવી બધી વસ્તુ મળતી હોય છે. પછી નીચે એના આધારે તમને પ્રશ્નના જવાબ પૂછશે. જો શું મળશે, તો બેકરીવાળા પાસે જાઓ તો શું મળે, તો કે આ બધી વસ્તુ નામ લખવાના. પછી દુકાનદારનું નામ શું છે, કેવું છે દુકાનનું નામ શું હતું, જી ભાઈ દુકાનદાર નહીં, જો દુકાનનું નામ કહે તો બાર્બી બેકરી, દુકાનદાર એટલે કે જી માણસનું નામ કોણ છે, તૃષા ટોપીવાળા, અને એના ફોન નંબર ક્યાં છે, તો કે એના મોબાઈલ નંબર લખવાના છે.
એવી રીતના તમારે પહેલાં આવું આપેલું હોય એના આધારે તમને પ્રશ્ન જવાબ પૂછશે. એટલે તમારે યાદ રાખવાનું કે જો તમે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો તમે જેની દુકાન હોય એમાં એ જ એટલી જ વસ્તુ મળે એ રીતે તમારે યાદ રાખવાનું. હવે જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખશો? તમને એમ થાય કે મારે કપડાની દુકાન રાખવી છે તો એમાં આપણે એમ લખીએ ને શર્ટ પેન્ટ જીન્સ એવું પણ લખી શકો તમે એમ. પછી તમને એમ થાય કે મારે તો સાબુની દુકાન કરવી છે તો આપણે એમ કહીએ કે નાવાનો સાબુ, લક્સ, પછી એની અંદર ડેટોલ કે કોઈ પણ પાવડર, જાત જાતના હોય ને કપડાં ધોવાના પાવડર, વોશિંગ મશીનના પાવડર એવું પણ લખી શકો. એટલે કે તમારી હાથે તમે એવું પણ લખી શકો એમ કે આપણી કોઈ પણ દુકાન હોય તો દુકાનની અંદર નામ લખેલું હોય એના ઉપરથી જ ખબર પડે કે આટલી બટલી વસ્તુઓ મળશે. હવે બીજી બધી વસ્તુ તમને છે બધું આપણે નવો લેક્ચર આવશે ને ત્યારે નવું શીખશું.